જામનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટના આવી સામે. પતિ સાથે જતી પરણિતાને ચાકુની અણીએ અપહરણ કરી બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ. જામનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. નર્સ તરીકે કામ કરતી 25 વર્ષની પરણિતા તેના પતિ સાથે હરિપર ગામ પાસે આવેલા મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગઈ હતી. ત્યાંથી બપોરના સમયમાં ગોરડિયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યાં રસ્તામાં બે લોકોએ પતિ પત્નીને ધમકાવીને પૂછ્યું હતું કે અત્યારે ક્યાં જાવશો, જે બાદ ચાકુની અણીએ બંનેને મારી નાખવાની ધમકી આપીને સાથે આવવા જણાવતા પતિને ત્યાંથી ભગાડી દીધો હતો, જે બાદ આ બંને પરણિતાને જાડીઓમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. એલસીબીના PI કિરણ ચૌધરીની ટીમ આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. જામનગરમાં ગ્રામ્યના DYSP કૃણાલ દેસાઈએ આ અંગે મળતી માહિતી આપતા જણાવ્યું કે ધ્રોલમાં રહેતા અને નર્સ તરીકે કામ કરતી પરણિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તારીખ 16 ઓક્ટોબરના દિવસે મહિલા પોતાના પતિ સાથે હરિપર ગામ પાસે આવેલા મેલડી માતાજીના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી દર્શન કરીને 2-30 કલાકની આસપાસ ગોરડિયા હનુમાનજી મંદિરે દર્શન કરવા જતા હતા. આ દરમિયાન મહિલાના પતિ રસ્તામાં માવો ખાવા ઊભા રહ્યા હતા, ત્યારે બાઇક પર બે શખ્સો કાદર ઉર્ફે ઓઢિયો ડખેલ અને અજરુદ્દીન ઉર્ફે અજુડો જાણેજા આવીને દંપતીને ધમકાવા લાગ્યા હતા. આ દંપતીના મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હતા. પતિ પત્નીને કહ્યું હતું કે તે બંને એમની સાથે જાય, પરંતુ પતિ પત્નીને છોડીને ભાગી ગયો હતો, જે બાદ પરણિતાને બાઇક પર બેસાડીને અપહરણ કર્યું હતું, જે બાદ પાસે આવેલી ઝાડીઓમાં લઈ જઈને પરણિતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. હાલ ધ્રોલ પોલીસે આ અંગેની ફરિયાદ નોંધીને બાઇક સવાર બંને શખ્સોને શોધવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં તેમને સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં જામનગરમાં સગીરા પર દુષ્કર્મની વાત પ્રકાશમાં આવી હતી. જામનગરમાં 15-1 વર્ષની સગીર વયની પુત્રી સાથે મિત્રતા કેળવી પાડોશી શખ્સે 2-3 માસ પૂર્વે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પરિજનોને મારી નાખવાની ધમકી આપી કુકર્મ આચર્યું હોવાનો બનાવ બહાર આવ્યો હતો. પીડિતાના પિતાએ પોલીસને અરજી આપી હતી, જેની તપાસ બાદ આ વિગતો બહાર આવી હતી. આ બનાવમાં પીડિતાના પિતાની ફરિયાદ પરથી CTB પોલીસ ઇબ્રાહીમ અબ્દુલભાઈ ચૌહાણ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. જે શહેર જિલ્લામાં 5-6 દિવસમાં સગીરા પર દુષ્કર્મનો આ ત્રીજો મામલો સામે આવ્યો છે, ત્યારે હવે પરણિતા ઉપર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. હર્ષલ ખંદેડિયા, JDSTV, જામનગર. ગઈકાલે બપોરે ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર તેમજ તેના પતિ એક જગ્યાએ ઊભા હતા, તે દરમિયાન એક બાઇક ઉપર બે આરોપીઓ આવીને જે ભોગ બનનાર છે તેના પતિને ધમકીઓ આપી તેમજ ભોગ બનનારનું અપહરણ કરીને એક અવાવરૂ જગ્યામાં લઈ જઈને તેની ઉપર બળાત્કાર ગુજાર્યાનું બનાવ બનેલો હતો. તે બાબતે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કાલે સાંજે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને બંને આરોપીઓની અટક કરીને આગળ કોવિડ રિલેટેડ પ્રોટોકોલ ફોલો કરીને તે લોકોની આગળની કાર્યવાહી ચાલુ છે. જે લોકો જોડે હતા ત્યારે જે આરોપીઓ બાઇક પર આવીને એ લોકોને છરી બતાવી હતી અને સામાન્ય મારામારી કરી હતી અને એ લોકોને યુવકને ધમકી આપીને મારી નાખવાની જાનથી મારી નાખવાની ધમકી આપીને એને ભગાડી દેવામાં આવ્યો હતો. કોઈ પણ આરોપી જે છે ભોગ બનનાર સાથે અગાઉ ક્યારે પણ સંપર્કમાં આવેલ છે કે